नमस्कार, आप जो आज न्यूज 18 गुजराती ने आपनी साथे हूँ छु प्रीति। नजर करिए मॉर्निंग 100 पर। राज्यमां ठंडी अंगे हवामान विभागनी आगाही। सौराष्ट्र ने कच्छमां ठंडीमां वधारो थशे। सौथी ओछुं तापमान नलियामां नोंधायुं। बे दिवस बाद फरी 1-2 डिग्रीमां वधारो थशे। बनासकांठाना थरादना वातावरणमां पलटो। चंभडा, वामी, लोरवाड़ा, लुणाळ, दोधवा, बाशनपुरा सहितना ग्राम्य विस्तारोमां धुम्मस छवायुं। ठंडी वच्चे धुम्मसभर्युं वातावरण सर्जाता धरतीपुत्रोमां चिंता वधी। जीरु, रायडो, बटाका सहितना पाकोने नुकसानी भीतीथी खेडूतो मूंझवणमां मुकाया। डांगना સાપુતારા ગિરિમથકમાં નયનરમ્ય વાતાવરણ સર્જાયું। આહલાદક વાતાવરણ જોવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટેલી જોવા મળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વતન વડનગરમાં બેસનું। વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી પ્રાર્થના સભા। જૂનાગઢમાં આજે આરોહણ અવરોહણ સ્પર્ધા। રાજ્યમાંથી 471 સ્પર્ધકોએ ભાગ લીધો। 37મી રાજ્યકક્ષાની સ્પર્ધા સવારે 7 કલાકે થયો સ્પર્ધાનો પ્રારંભ। રાજકોટના ઢોમિયાળી નજીક ટોલ નાકા પર સતત ત્રીજા દિવસે વિવાદ। ભાજપ અગ્રણી રસિક ચાવડાએ બેરિકેડ તોડીને પસાર કર્યા વાહનો, જોતી રહી પોલીસ। રાજકોટના ઉપલેટા ઢોમિયાળી ટોલ પ્લાઝાના મેનેજરની ધમકી આપતો ઓડિયો વાયરલ। રસિક ચાવડા નામના વ્યક્તિએ મેનેજરની ધમકી આપી। અમદાવાદની જાણીતી ક્લબમાં ન્યૂ યર પાર્ટીમાં તોડફોડ। ક્લબના બાઉન્સર અને લોકો વચ્ચે મારામારી થઈ। રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં તોડફોડ કરી પાર્ટી બંધ કરાવતા મામલો વિચક્યો। મોરબી પોલીસે 10 જેટલી ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધર્યું। મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરાયું। રાઉન્ડ ધ ક્લોક કરાયું પેટ્રોલિંગ। દ્વારકામાં રાઉન્ડ ધ ક્લોક કરાયું પેટ્રોલિંગ। 31 ડિસેમ્બરને કારણે ખંભાળિયાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ તથા નગર ગેટ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું। બનાસકાંઠામાં નડાવેડ પર બીએસએફના જવાનો દેશ સેવામાં મસ્ત જોવા મળ્યા। માઇનસ ડિગ્રી, ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો ખડે વગે દેશની સેવા કરતા જોવા મળ્યા। યાત્રાધામ અંબાજીમાં યુએની શાનદાર ઉજવણી કરાઈ। રાત્રે 12 કલાકે કેક કાપી 2023ના વર્ષને આવકારવામાં આવ્યું। યુવાઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરાઈ। કોરોનાના 2 વર્ષ બાદ યુવાધને 31 ડિસેમ્બરની ઉજવણી કરી। ગ્રીન લેફ રિસોર્ટમાં ઢીશીના તાલે યુવાઓ ઝૂમ્યા। રાજકોટના રેસકોર્સ મેદાનમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરાઈ। હનુમાન જન્મ મહોત્સવના આયોજન અંતર્ગત હનુમાન ચાલીસા કથા યોજાઈ। બાળકો સહિત વાલીઓ પણ ભજન સાથે ઝૂમી ઉઠ્યા। બાળકોમાં સનાતન ધર્મની પરંપરાના બીજનું વાવેતર થાય તે હેતુથી કથાનું આયોજન। હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની કેક કાપીને તેમજ પુષ્પ વર્ષા અને ફાયર શો કરાયો। ભાવનગરના સિહોરમાં સોનગઢમાં પતિએ જ પત્નીની હત્યા કરી। પતિએ હત્યાની આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પતિની પોલ ખુલી। ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2023નો પ્રારંભ। રંગબેરંગી આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું। ગુજરાતના દ્વારકામાં 2022નો છેલ્લો સૂર્યાસ્ત લોકોએ નિહાળ્યો। દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નઈ સુધી આખા દેશમાં કરવામાં આવી નવા વર્ષની ઉજવણી। લોકોએ જોરશોરથી વર્ષ 2023નું સ્વાગત કર્યું। નવા વર્ષને આવકારવા મોજ મસ્તીમાં ડૂબી દુનિયા। ન્યુઝીલેન્ડથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું। બેંગ્લોરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન બેકાબુ બની ભીડ। બેકાબુ ભીડને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો। દિલ્હી એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા। ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર સિંધુ હરિયાણાના જજ્જરમાં હતું। પીએમ મોદીએ કોરોના પર ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી। આરોગ્ય સુવિધાઓની તૈયારીઓ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી। ચીન અને જાપાનમાં બગડતી સ્થિતિ પર નજર રાખવાની વાત કરી। ગૃહમંત્રી અમિત શાહે બેંગ્લોરમાં ભાજપના બૂથ પ્રમુખો સાથે બેઠક કરી। અમિત શાહે બેઠકમાં કોંગ્રેસ અને જેડીએસ પર પ્રહારો કર્યા। કહ્યું ટુકડે ટુકડે ગેંગ કોંગ્રેસ સાથે ભેગી થઈ।
શિરડી સાંઈબાબા મંદિરમાં 2022માં 400 કરોડનું દાન આવ્યું. 31 ડિસેમ્બર સુધીમાં કુલ 400 કરોડ 11 લાખનું દાન મળ્યું. મંદિરની હુંડીઓમાં 167 કરોડથી વધુનું દાન મળ્યું. સાંઈબાબાના દરબારમાં ભક્તોએ 26 કિલો સોનું અને 300 કિલો ચાંદીનું દાન કર્યું. ઓનલાઈન ડોનેશન મારફતે 144 કરોડથી વધુ રૂપિયા મળ્યા. દાનના રૂપિયાનો ઉપયોગ હોસ્પિટલમાં સેવાર્થે થાય છે. કર્ણાટકમાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસ રિસર્ચ બ્યુરો અને આઈટીબીપીની યોજનાઓનો કર્યો શિલાન્યાસ. કહ્યું, ભારતની એક ઇંચ જમીન પર નજર રાખવાની કોઈની હિંમત નથી. ઇજાગ્રસ્ત ઋષભ પંતના ખબર અંતર પૂછવા ડીટીસીએની ટીમ દહેરાદૂન પહોંચી. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધીના મેડિકલ રિપોર્ટ પ્રમાણે નથી કોઈ ગંભીર ઇજા. હાલ દહેરાદૂનમાં થશે ઋષભ પંતની સારવાર. ખેડાના કટલાલમાં નહેરમાં પડેલ પરિવારમાંથી માતા અને બાળકનું મૃત્યુ મળી આવ્યો. કોઈ કારણસર પતિ પત્ની અને 2 બાળકો સહિત સમગ્ર પરિવારે આપઘાત કર્યો હતો. નવસારીમાં પથ્થરની ખીણ ધસી પડતા 2 શ્રમિકના મોત. ક્વોરીની ખાણમાં કામ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ. ચેકલીના આલીપુર ગામમાં બની ઘટના. એક શ્રમિકને સારવાર માટે ખસેડાયો. 2024ની ચૂંટણીને લઈને ભાજપની કવાયત. રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં આવશે મોટા બદલાવ. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ થશે પૂર્ણ. ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને નરેન્દ્રસિંહ તોમરના નામ રેસમાં. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં મળશે સ્થાન. કેન્દ્ર સરકારમાં 2024ને ધ્યાનમાં રાખી થશે વિસ્તરણ. સુરતમાં સર્કિટ હાઉસમાં ભાજપની ખાનગી બેઠક. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક. સી આર પાટીલ, હર્ષ સંઘી રહ્યા હાજર. રાજ્ય અને કેબિનેટ કક્ષાના 3 મંત્રીઓ હાજર રહ્યા. સુરતના વિવિધ વિકાસના પ્રોજેક્ટને લઈને બેઠકનું આયોજન. બેઠકમાં તાપી શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ, તાપી બરાજ, ઇલેક્ટ્રિક વાહનોનો વધારો, બીઆરટીએસ કનેક્ટિવિટી, વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ. ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા સુશાસન યાત્રાનું આયોજન કરાયું. યાત્રામાં મોદી સરકારના કામોથી લઈ લોકોને અવગત કરાવાશે. કેન્દ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્ય આવશે અમદાવાદની મુલાકાતે. તેજસ્વી સૂર્ય અમદાવાદમાં મુખ્યમંત્રી અને સી આર પાટીલ સાથે કરશે મુલાકાત. સાથે જ ઇફકો, રિવરફ્રન્ટ, એફએસએલ યુનિવર્સિટી, ગિફ્ટ સિટી અને પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લેશે. દ્વારકાના કિશોદમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બીરા વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. પ્રાથમિક શાળા, સ્મશાન પાસે સ્નાનઘાટ જેવા પ્રાથમિક કાર્યોનું શિલાન્યાસ કર્યું. મંત્રી પ્રફુલ પાનસિરિયા સુરત વરાછાની ગવર્મેન્ટ કોલેજની મુલાકાતે. પ્રફુલ પાનસિરિયાના હસ્તે સાયન્સ કોલેજ માટે બનાવેલી લેબોરેટરીનું ઉદઘાટન. સરકારી સાયન્સ કોલેજમાં 77 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. વાપીમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં સોલાર પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ. નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ કર્યું લોકાર્પણ. સોલાર પ્રોજેક્ટથી વર્ષે 3.5 લાખથી વધુ રૂપિયાની થશે વીજ બચત. ગુજરાત પોલીસ ડીજીપી આશીષ ભાટિયા પહોંચ્યા નડિયાદ. 20 બાઇક અને 4 પોલીસ બસની આપી લીલી ઝંડી. એસપી ઓફિસ પર ડીવાયએસપી અને પીઆઈ જોડે કરી મીટિંગ. પાટણ જિલ્લા કોંગ્રેસની મળી વિસ્તૃત કારોબારી. ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આપ્યું નિવેદન. કહ્યું, આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌના સુપડા કરીશું સાફ. આણંદમાં અમૂલ ડેરીએ પશુપાલકોને આપી ન્યૂ યર ગિફ્ટ. દૂધની ખરીદ કિંમતમાં અમૂલે કર્યો વધારો. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો. ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ 9 રૂપિયાનો વધારો કરાયો. ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટના ભાવ હવે 780 રૂપિયા થયા, ત્યારે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટના ભાવ 354.60 રૂપિયા થયા. 1 જાન્યુઆરી 2023થી નવો ભાવ અમલી બનશે. આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકોને ફાયદો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઇઝ વિઝિટ. બાપુપુરા અને માણસાની મુલાકાત લીધી. આંગણવાડી અને પંચાયત ગૃહનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું. 12 જાન્યુઆરી 2023 સુધી યોજાશે ફ્લાવર શો. ફ્લાવર શો જોવાનો સમય સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. ફ્લાવર શો જોવાની ટિકિટ 30 રૂપિયા. ફ્લાવર શોમાં થતી ભીડના કારણે અટલ બ્રિજ બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય. અમદાવાદમાં જાહેરમાં કચરો નાખનારા લોકો સામે કાર્યવાહી. એમસી ડેપ્યુટી કમિશનરે નિવેદન આપતા કહ્યું, જાહેર રસ્તા પર કચરો ફેંકતા એકમોને પહેલીવાર નોટિસ ફટકારવામાં આવશે. કચરો ફેંકતા એકમોને એમસી પહેલા નોટિસ આપશે, બાદમાં દંડ ફટકારશે. તેમ છતાં કચરો ફેંકવામાં આવશે તો એકમને સીલ કરાશે. સ્વચ્છતાને લઈને એમસી ચલાવી રહ્યું છે મેગા ડ્રાઈવ.
જીટીયુના નવા કુલપતિ તરીકે પંકજ પટેલની નિમણૂક. પંકજ પટેલ જીટીયુમાં સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર છે. નવીન શેઠની જગ્યા લેશે પંકજ પટેલ. ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગે કૃષિ મંત્રીનું નિવેદન. થોડા સમયમાં ખેડૂતોને દિવસે મળશે વીજળી. ખેતી કામ માટે દિવસે મળશે વીજળી. ખેડૂતોને પડતી હાલાકીનો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવ્યો હતો. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોની વ્યથાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીને અહેવાલની અસર થઈ. વીજળી પર કૃષિમંત્રીના નિવેદન પર કિસાન કોંગ્રેસ ચેરમેનની પ્રતિક્રિયા. પાલ અંબલિયાએ કહ્યું કે કૃષિમંત્રી ખોટું બોલી રહ્યા છે. વિજય રૂપાણી 2022 સુધીમાં ગુજરાતના તમામ ગામમાં વીજળી આપવાની વાત કરી હતી. વડોદરામાં ખાડામાં પહેલા બાળકનો આબાદ બચાવ થયો છે. 2 વર્ષનું બાળક રમતા રમતા પડ્યું હતું ખાડામાં. ફાયર વિભાગે બાળકનું રેસ્ક્યુ કર્યું. 2 વર્ષના અરુણની બાળરોગ વિભાગમાં સારવાર હેઠળ. મામલતદારે બાળકના પરિવાર સાથે મુલાકાત કરી મ્યુનિસિપલ કમિશનર પંચાનિધિ પાંધીએ બાળકને બચાવી લેવાની માહિતી આપી. વલસાડમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. નાની ખત્રીવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા યોગ્ય રીતે ગટરનું ઢાંકણું ન લગાડતા યુવક ગટરમાં ખાબક્યો. ઘટના સીસીટીવીમાં કેદ. નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડા પડ્યા. કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના પાક ધોવાયા. કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો બગાડ. બનાસકાંઠાના નિઝામપુરા પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું. મુક્તેશ્વર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા રવિ પાકને નુકસાન. બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. કેનાલમાં પાણી પીવા જતા પગ લપસતા પાણીમાં ગરકાવ થયો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરાઈ. વલસાડના જાનગભાણ ગામમાં પાણી પુરવઠા યોજનાની લાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણીનો બગાડ થયો. પાણીનો બગાડ થતા લાઇનમાં રિપેરિંગ કરવામાં આવ્યું. છોટાઉદેપુરના જબુગામમાં સિંચાઈ યોજનાનું પાણી માઇનોર કેનાલમાં છોડાતા ખેડૂતોનો વિરોધ. સિંચાઈનું પાણી લાભ આપવાની બદલે કરી રહ્યું છે નુકસાન. કેનાલનું પાણી ઓવરફ્લો થતા પાકને નુકસાન. રાજકોટના ધોરાજીમાં ધુમ્મસભર્યા વાતાવરણથી રવિ પાકમાં નુકસાનની ભીતિ. ખરાબ વાતાવરણને કારણે ઘઉં, જીરું, ડુંગળી જેવા પાકોમાં નુકસાનની ભીતિ. અમરેલીમાં ખેડૂતો આધુનિક યુગમાં વળ્યા ઓર્ગેનિક ખેતી તરફ. દૂધ, ગોળ અને પાણીના મિશ્રણનું પાક પર કરાય છે છંટકાવ. ઓછા ખર્ચે ખેડૂતોએ મેળવ્યો મબલક પાક. રાજકોટમાં એસટી બસની અનિયમિતતાના કારણે એનએસયુઆઈનું વિરોધ. બસ સ્ટેશન બહાર કરાયો હલ્લા પોલ. એસટી બસની અછતને કારણે વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. પાટણની યુનિવર્સિટીમાં કૌભાંડને લઈને યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું. 2018માં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી નાખી નાપાસ કરાયા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે તટસ્થ તપાસની માંગ કરી. ભાવનગરમાં મનપા કમિશનરે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. કુંભારવાડામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસમાં ચેકિંગ. અધિકારી હાજર ન હોવાથી કરાયા સસ્પેન્ડ. આણંદમાં બોરસદ ચોકડી પાસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. જેસીબીની મદદથી તંત્રએ ગેરકાયદે દબાણો દૂર કર્યા. જામનગરમાં એસટી બસ સ્ટેશનને લઈને લોકોમાં રોષ. બસ સ્ટેશનમાં દરેક જગ્યા પર ગાબડાઓ પડતા લોકોમાં રોષ. બસ સ્ટેશનનું નવીનીકરણ કરવા લોકોની માંગ. રાજકોટમાં સુલતાનપુરમાં રહેતા પરિવારની મદદે આવ્યા ખજૂરભાઈ. પરિવારને નવું મકાન બનાવી આપી કરાવ્યો ગૃહપ્રવેશ. આજીવન પરિવારની મદદ કરવાનું આપ્યું આશ્વાસન. ભરૂચમાં જૈન સમાજના લોકોમાં રોષ. શેત્રુંજય ખાતે બનેલી ઘટનાને પગલે રેલી યોજવામાં આવી. વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. મહેસાણામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે આત્મવિલોપનની ચીમકી. આત્મવિલોપનની ચીમકીને લઈને તંત્ર એલર્ટ. ચીમકી આપનાર જયકિશન બારોટની તપાસ શરૂ. કોરોનાને લઈને આણંદની સયાજીરાવ સરકારી એસએસ હોસ્પિટલ સતર્ક. કોરોના સામે લડવા હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ તૈયાર. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં થયો હોબાળો. કાર્નિવલમાં સાંતાક્લોઝ બનીને ફરતા વ્યક્તિને માન મરાયો. સાંતાક્લોઝ બનીને ફરતો વ્યક્તિ ધર્મનો પ્રચાર કરતો હોવાનો આરોપ. મહીસાગરમાં દારૂની પાર્ટી કરતા વધુ એક કર્મચારીનો વિડીયો વાયરલ થયો. કડાણા મહેસૂલ નાયબ મામલતદારનો દારૂ પીતા વિડીયો વાયરલ. સરકારી અધિકારી દારૂબંધીનું ઉલ્લંઘન કરતા દેખાયા. મહીસાગરમાં નાયબ મામલતદારના વાયરલ વિડીયો અંગે બોલ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. કહ્યું એસપી આ મુદ્દે કરશે કડક કાર્યવાહી. સુરતના કડોદરામાં 1680 બોટલ વિદેશી દારૂ ઝડપાયો. એક આરોપીની ધરપકડ કરી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જ્યારે અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા.
છોટાઉદેપુરના ક્વાંટની શાળામાં દારૂના નશામાં શિક્ષકે ધમાલ મચાવી નશાની હાલતમાં માતાજીનું પણ કર્યું અપમાન. નશાખોર શિક્ષકની કરતૂતનો વિડીયો વાયરલ. છોટાઉદેપુરના નશાખોર શિક્ષકનો વિડીયો બે દિવસ પહેલાનું હોવાનું સામે આવ્યું. આચાર્ય શિક્ષક વિશે પોલીસને કરી હતી જાણ. પોલીસે નશાની હાલતમાં પકડાયેલ શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરી. વલસાડ પોલીસે 150 થી વધુ લોકોને નશાની હાલતમાં પકડી પાડી. આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશન બહાર મંડપ બંધાયો. જિલ્લાની 35 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ. વાપીની ડાભીલ અને કચ્છગામ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી. દમણ દાદરાનગર હવેલીની બોર્ડર અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ. જિલ્લાના ફાર્મ હાઉસ મુખ્ય રસ્તા ઉપર પણ પોલીસનું ચેકિંગ. બ્રેથ એનાલાઇઝરથી પોલીસ કરી રહી હતી ચેકિંગ. મોટી સંખ્યામાં પીધરા પકડાતા લોકઅપ હાઉસફુલ થયા. રાજકોટના કુબલીપરામાં દેશી દારૂના અડ્ડા પર જનતાની રેડ. દારૂનો વધતા દૂષણને લઈને લોકોએ દારૂનો નાશ કર્યો. જનતાની રેડમાં મોટા પ્રમાણમાં દારૂ બનાવવાનો આથો મળી આવ્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ખુલી તંત્રની આંખ. દારૂના અડ્ડાની જાણ થતાં કોમ્પિંગની કાર્યવાહી શરૂ કરાઈ. તંત્રએ આપ્યું નિવેદન. દારૂ વેચતા કે વિધિલા ઝડપાશે તો કરાશે કાર્યવાહી. ભાવનગરના વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. આધેડ પર જાહેરમાં કરાયો શરી વડે હુમલો. પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ચોરીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ચોરને તેના જ સાગરીતો લૂંટી રહે ફરાર. અંદાજિત 70,000ની કરતોડ ચોરીની ઘટનામાં ચાર ચોર લોકો ચોરને લૂંટી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભાવનગરના કળિયાભીડ વિસ્તારમાં 3 લોકો લેબોરેટરીમાં તોડફોડ કરી. તલવાર સાથે આવેલા લોકોએ લેબોરેટરીમાં 10 લાખનું નુકસાન કર્યું. લેબ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી. સુરતમાં એક્ટિવાની આગળ મૂકેલી બેગની ચોરી. માત્ર 30 સેકન્ડમાં બેગની ચોરી કરીને ચોર ફરાર. બેગમાં 64 જીબીના હતા 5 કાર્ડ. ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદના નારાયણપુરામાં આવેલ આઈકેર હોસ્પિટલમાં લાગી આગ. આગના બનાવમાં હોસ્પિટલના ગાર્ડ અને તેમની પત્નીનું મોત. ગુંગળામણને કારણે 2 લોકોના મૃત્યુ થયા. સુરતમાં તલોદરામાં તળાવમાં ડૂબવાથી કિશોરનું મોત. તાત્કાલિક સ્થાનિકો બચાવવા માટે દોડ્યા. રેસ્ક્યુ ઓપરેશન બાદ મળ્યો મૃતદેહ. પોલીસે તપાસ શરૂ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં કોર્ટ સંકુલ પાછળ આધેડ પર ચપ્પુથી હુમલો કરાયો. કૌટુંબિક ભાણેજે કર્યો હતો હુમલો. દીકરીને ભગાડી જઈ કોર્ટ સમક્ષ થયો હતો હાજર. અમદાવાદના ગ્રામ્ય અસુચી પકડ્યો નકલી ડોક્ટર. ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું. ડોક્ટર પાસેથી એલોપેથીની દવાઓ મળી આવી. ખેડામાં કપડવંશ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત. ટ્રકે રિક્ષા ચાલકને અડફેટી લેતા રિક્ષા ચાલકને સામાન્ય ઇજા. અકસ્માત સ્થળથી ટ્રક ચાલક ફરાર. ખેડામાં કપડવંશના દાસલવાડા પાસે એસટી બસનો અકસ્માત. બસ ટ્રેક્ટર સાથે અથડાતા થયો અકસ્માત. બસમાં સવાર 20 મુસાફરોને સામાન્ય ઇજા. નવસારીમાં વેસમા ગામ નજીક કાર અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત. કારમાં સવાર તમામ 9 લોકોના મોત. બસમાં સવાર 29 પ્રવાસીઓ ઘાયલ. 2 ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. નવસારી અકસ્માત પર પીએમ મોદીનું ટ્વીટ. અકસ્માતમાં થયેલ જાનહાનિથી દુઃખની લાગણી અનુભવી. મૃતકોને 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. ઇજાગ્રસ્તોને 50,000ની જાહેરાત. નવસારીના ગંભીર અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું. લખ્યું, દુર્ઘટનામાં પોતાના પરિજનો ગુમાવ્યા છે. તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. નવસારી અકસ્માત અંગે મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરની પ્રાર્થના કરી. દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો. વિસાવદરના માગનાથ પીપળીના ખેડૂત પર દીપડાનો હુમલો. ખેડૂતને હાથ અને માથાના ભાગે ઇજા. દીપડાને પકડવા ઉઠી માંગ. ગાંધીનગરમાં પોલીસ કર્મચારીએ દીપડો જોયો હોવાની આશંકા. દીપડો સચિવાલય પાછળના ભાગેથી સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત કરી. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી. મોરબીના વાંકાનેરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય. દિગ્વિજયનગરમાં દીપડો દેખાયાનો વિડીયો સામે આવ્યો. ફોરેસ્ટ વિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવાની કવાયત તેજ કરી. બોટાદમાં વિસામણ બાપુની પોસ્ટલ ટિકિટનું વિમોચન કરાયું. કેન્દ્રમંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે પોસ્ટલ ટિકિટનું વિમોચન કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને સંતો હાજર રહ્યા. અરવલ્લી ધનસુરાના કીડી લાલપુર ગામે ખેતરમાં પાણી પીધા બાદ 7 બકરીઓના મોત. ખેતરમાં ખાતરવાળું પાણી પીધા બાદ મોત થયા.
કાંકરિયા કાર્નિવલના છેલ્લા દિવસે સ્ટાફ મેકર્સ ડાન્સ સ્ટુડિયો દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા અલગ અલગ નૃત્યો દર્શાવવામાં આવ્યા. મહેસાણાના બહુચરાજીમાં હેર સલૂનના દુકાનદારે અનોખી રીતે 31 ડિસેમ્બરની ઉજવણી કરી. 2 દિવસની કમાણી ગૌશાળામાં પશુઓ માટે દાન કરી. વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર કરાઈ નવા વર્ષની ભવ્ય ઉજવણી. ભવ્ય આતશબાજી સાથે વર્ષ 2023ને આવકારવામાં આવ્યું. નવા વર્ષની શરૂઆતમાં ભગવાન મહાકાલના આંગણામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યા. પરોડીએ થતી ભસ્મ આરતીમાં શ્રદ્ધાળુઓ થયા સામેલ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને આસામના સીએમ હેમંત વિશ્વ શર્માના પ્રહાર. કહ્યું, જો આરએસએસને ગુરુ માનતા હોય તો રાહુલ તો બતાવે કે નાગપુર જઈ ક્યારે આપશે ભારત માતાના ધ્વજની સલામી. નાગપુરમાં આરએસએસ મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ફોન પર આવેલી ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે આરએસએસના મુખ્યાલયની વધારી સુરક્ષા. તુનિશા આત્મહત્યા કેસમાં શિઝાન ખાનની 14 દિવસની ન્યાયિક કસ્ટડી. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટમાં કહ્યું, શિઝાન પોતાનો ઇમેલ આઈડી અને પાસવર્ડ નથી જણાવી રહ્યો. પોલીસ શિઝાનના ઇમેલની તપાસ કરવા માંગે છે. યુપીના સહારનપુરમાંથી અલકાયદાના શંકાસ્પદની ધરપકડ. યુપી એટીએસે શંકાસ્પદ આતંકવાદી અઝરુદ્દીન ધરપકડ કરી. આરોપી ઇસ્લામિક રાષ્ટ્રોમાંથી લોકોને ઉશ્કેરવામાં સામેલ હતો. રાજસમંદ જિલ્લાના કુંભલગઢના દ્વારા દેવગઢ રિસોર્ટ, સરદારગઢ પેલેસ, હલ્દીઘાટી પર પહોંચ્યા હતા પ્રવાસીઓ, જેને લઈને સ્થાનિક વેપારીઓને લાભ. છત્તીસગઢમાં કોવિડને લઈને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ. બીજાપુર જિલ્લા મુખ્યાલયની ઉમંગ હોસ્પિટલમાં 45 પથારીની વ્યવસ્થા કરાઈ. 10 આઈસીયુ પથારીને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા. ન્યુક્લિયર સિટી પોખરણમાં ધુમ્મસની ચાદરમાં છવાયેલી જોવા મળી. ધુમ્મસના કારણે પ્રવાસીઓને નવા વર્ષ નિમિત્તે પોખરણ અને રામદેવરા જવા માટે હાલાકી સર્જાઈ. ધુમ્મસને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. વાહન ચાલકોની મુશ્કેલી. કોલ્ડ વેવ સાથે વધતી ઠંડીના કારણે લોકો ગરમ કપડાં અને બોનફાયરનો લઈ રહ્યા છે આશરો. જયપુર ગ્રામીણના કોટપુતલી, શાહપુરા, રેણવાલ, બસ્તી સહિતના અનેક વિસ્તારોમાં ધુમ્મસની અસર. ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોની મુશ્કેલી. તુચારી બાજુ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસ અને ઠંડીના કારણે ખેતરોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીથી બચવા લોકોએ બોનફાયરનો સહારો લીધો. રાજસ્થાનના કોટામાં વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. હવામાન વિભાગે કરી આગાહી. હજુ વધી શકે છે ઠંડી. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 2 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો. હવામાન વિભાગે કરી આગાહી. હજુ ગપી શકે છે ઠંડીનો પારો. નવા વર્ષની શરૂઆતમાં વધશે ઠંડી. બિહારમાં વધ્યો ઠંડીનો ચમકારો. પારો 10 ડિગ્રી સુધી કકડતા જનજીવન અસરગ્રસ્ત થયું. હાડથી જવતી ઠંડીથી લોકો પરેશાન. ઉત્તરપ્રદેશના ફતેપુરમાં ઠંડીથી બચવા ઘર વિહોણા લોકો માટે બનાવાયું રેન બસેરા. હાડથી જવતી ઠંડી વચ્ચે લોકો માટે કરાઈ ધાબળાની વ્યવસ્થા. માઉન્ટ આબુમાં 3 દિવસીય શરદ મહોત્સવનું આયોજન. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત અન્ય વિસ્તારોમાંથી પ્રવાસીઓ લીધો ભાગ. શરદ મહોત્સવમાં લોકો ગુજરાતી ગીતો પણ નાચ્યા. ગુજરાત અને રાજસ્થાનથી આવતા પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન. ગૃહમંત્રી અમિત શાહે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે શુભેચ્છા મુલાકાત કરી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ અમૂલ્ય સમય વિતાવવા માટે આમંત્રણ આપવા બદલ શાહનો આભાર માન્યો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નવા વર્ષ પર ભારતને ખાસ સંદેશ મોકલ્યો. કહ્યું, ભારતનું G20 પ્રમુખ પદ સમગ્ર વિશ્વમાં સ્થિરતા મજબૂત કરશે. નવા વર્ષ પર કેન્દ્ર સરકારની મોટી ભેટ. NSC, પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેવી નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં વધારો. આજથી નવા વ્યાજદરો લાગુ. દહેરાદૂનની હોસ્પિટલમાં દાખલ ક્રિકેટર ઋષભ પંતની હાલત સ્થિર. ઘૂંટણ અને પગની ઘૂંટીનું આજે MRI થશે. PM મોદી ઋષભની માતા સાથે ફોન પર સ્થિતિ વિશે વાત કરી. ઋષભ પંત અકસ્માતને લઈને BCCI સેક્રેટરી જય શાહનું ટ્વીટ. ઋષભ પંતના પરિવારજન અને સારવાર કરતા ડોક્ટરો સાથે કરી ટેલિફોનિક વાતચીત. ઋષભ પંતની સારવારમાં તમામ સહયોગની ખાતરી આપી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઇન્ટીગ્રેટેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનું સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યું. બિનજરૂરી બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ. ઉત્તરપ્રદેશના આગ્રામાં LED બોર્ડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. ભારે ચમક બાદ પાર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. ઝારખંડના ગિરિડીહમાં પોલીસે ગેરકાયદેસર કોલસાના વેપાર પર પાડ્યા દરોડા. સ્થળ પરથી 4 સાયકલ સહિત 6 ટન કોલસા જપ્ત કરાયા.
પોલીસ આવતી જોઈને આરોપીઓ ફરાર થયા। બિહારના સીતામઢીના સૌલી રૂપૌલી પંચાયતના નાયબ વડાએ વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું। પંચાયતની નળ પાણી યોજનાની તપાસની માંગ કરી। બિહારના મધેપુરામાં જાતિ આધારિત વસ્તી ગણતરીની તૈયારી શરૂ। આ અંગે જિલ્લા અને સબ ડિવિઝનલ સ્તરના અધિકારીઓની તાલીમ પૂર્ણ। બિહાર સરકારના અધિક સચિવ મોહમ્મદ સોહેલ અધિકારીઓ સાથે બેઠક કરી એડીએમ રવિન્દ્ર પ્રસાદે જણાવ્યું જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી 7 જાન્યુઆરીથી શરૂ થશે। વસ્તી ગણતરીને લઈને વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી 3 જાન્યુઆરી સુધીમાં બ્લોક કક્ષાએ પણ તાલીમની કામગીરી પૂર્ણ કરી દેવાશે। બિહારમાં બરારી કોલિયરીના શિક્ષકે બાળકો અને વાલીઓ સામે અશ્લીલ ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો। શિક્ષકના વિદાય સમારોહમાં કર્યો ડાન્સ, વિડીયો વાયરલ। સાયપ્રસમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદ પર પ્રહાર કર્યો, કહ્યું ભારત જેટલો આતંકવાદથી કોઈ દેશ પીડિત નથી। વિદેશ મંત્રી એસ જયશંકરે સાયપ્રસમાં ચીન પર કહ્યું એલએસી વિવાદને કારણે ચીન સાથે સંબંધો સામાન્ય નથી, એલએસીને એક પક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે સંમત નહીં થઈએ। સિરિયામાં ઓઇલ કંપનીના કર્મચારીઓને લઈને જતી બસ પર રોકેટ હુમલો, 10 લોકો માર્યા ગયા, ઘણા લોકો ઘાયલ થયા। હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શક્યતા। પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસર સાથે કરાર કર્યો। 200 મિલિયન યુરો એટલે કે લગભગ 1800 કરોડ ભારતીય રૂપિયામાં કરાર થયો। ખેડૂતોની જીવાધોરી સમાન કેનાલે જ જગતના તાતનો જીવ અથર કરી નાખ્યો। કેનાલના પાણી ઉભા પાક પર ફરી વળ્યા। કરે કોઈ અને ભરે કોઈ, આવા હાલ બેહાલ થયા છે સાંતલપુર પંથકના ખેડૂતોના। નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો પર ધસમસતી આફત આવી પડી। ખેડૂતોના પાકને હરિયાળો બનાવતી કેનાલે જ આ વખતે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી। નર્મદાની માઇનોર કેનાલમાં ક્યાંક ગાબડા પડ્યા તો ક્યાંક કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલોના ધસમસતા પાણી ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાટણના સાંતલપુરના ગોખાંતર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા 1000 લીટર પાણીનો વ્યય થયો। ગોખાંતર કિનાર 3 વાર તૂટી થાય, વહેમણ રાયડો મારું ફૂકી ગયો, બોરી ગયો હાવ, અને 1/5 ગામાર ઇસકો હાવ વરી ગયો, 3 વાર કિનાર તૂટી, 3 વાર ફૂલ પાણી મેલી જાય છે કિનાર ઉપર વર્ત। એટલું જ નહીં, લીમગામડા પાસે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા। ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, ચર્ચકો સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ગોખાતર માઇનોર કેનાલ 1 મહિનામાં 3 વખત તૂટતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો, તો બીજી તરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। કેટલી વાર વારંવાર કરવાનું હોય,